દ્રષ્ટિકોણ આજે કહેવાનું મન થાય છે કે અમુક વખત અજ્ઞાત અભિગમ પણ લાભદાયી અને સુખદાયી હોય છે. દુનિયામાં બધું જાણવું એ જરૂરી તો રાત્રે 12 વાગ્યા સુધી કેમ વોટ્સએપ ચાલુ રાખો છો? સવારના પોરમાં પલંગમાંથી ઉઠીને તરત સોશિયલ મીડિયા કેમ ખોલો છો? આર યુ એક્સપેક્ટિંગ અ કોલ ફ્રોમ ધ પીએમઓ? તમને એમ છે કે કદાચ નરેન્દ્રભાઈ મોદીને એક અગત્યનો નિર્ણય કદાચ લેવો હોય અને મારો ફોન બંધ હોય અને એમને બિચારાને મને પૂછવું હોય, એટલે હવાના પોરમાં તમે મોબાઈલ ચાલુ રાખો છો, રાતે 12 વાગ્યા સુધી ચાલુ રાખો છો? તમે સાંજે 8:30 પછીના ફોન કોલ જોજો, એમાંથી ઇમરજન્સી 1-2% હોય, કામ કરવું પડે એવા 5% હોય, બાકી 95% બધા હાઈ અલો જ હોય છે. તો એમાં તમે આટલો બધો ટાઈમ કાઢો છો સામે ફેમિલી માટે, વ્યક્તિગત જીવનમાં કંઈક પ્રકારની ઉન્નતિ, સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, સદવાંચનની દ્રષ્ટિએ, સદવિચારની દ્રષ્ટિએ, સદપ્રવૃત્તિની દ્રષ્ટિએ, એવી કંઈક વ્યક્તિગત જીવનની ઉન્નતિ બાકી રહી જાય છે. તો અજ્ઞાત અવસ્થા એ પણ એક અભિગમ સુખદાયી હોય છે. તમારા ક્ષેત્રનું એ ડીપ ઉતરો, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી કહે છે એ એટીટ્યુડ, તમારું ક્ષેત્ર એમાં ઊંડા ઉતરી જાઓ, પૂરી માહિતી, ઓલ ઇન્ફોર્મેશન. પણ જે ક્ષેત્ર તમારું નથી એમાં તમે શું કામ? હવે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે કે હિલેરી ક્લિન્ટન આવશે? જે આવશે તને મિનિસ્ટ્રી આપવાના? ખરેખર ખરેખર ના પાડો છો? પેન્સિલ્વેનિયા સ્ટેટમાં રિપબ્લિકન્સ જીત્યા, ફ્લોરિડામાં ડેમોક્રેટ્સ જીત્યા, પછી આ બાજુ જોર્જિયામાં ડેમોક્રેટ્સ જીત્યા, આ બધી ચર્ચા તમારે શું કામ કરવાની? તમારા પ્રોફેશન ને તમારા ઇન્ટરેસ્ટ સિવાયની ચર્ચા કરો છો ને, તમારી પાસે ખૂબ ટાઈમ છે. એવું તો કહેવાય નહીં કે તમે નવરા છો, ખૂબ ટાઈમ છે. અજ્ઞાત અવસ્થા રાખવી, યુ ડોન્ટ નીડ ટુ નો એવરીથિંગ, બધું જ જાણવાની જરૂર નથી. 10 મિનિટથી વધારે જે ન્યૂઝપેપર વાંચે છે ને, નવરો છે છે ને છે જ, 500%. જેટલા જેટલા મુદ્દાઓમાં તમે તાલી પાડી છે ને, બનાવથી થોડું અપનાવજો. હા, તો અજ્ઞાત અવસ્થા છે ને એ પણ સુખદાયી હોય છે. એકવાર એક બેબી મોસ્કિટો, નવું જન્મેલું મચ્છર, ઇટ વોઝ ઓન ઇટ્સ મેઇડન ફ્લાઇટ, પહેલી ફ્લાઇટ, પાંખો આવી પછી પહેલી વાર ઉડ્યું. એના માતા પિતા બંને જોતા હતા કે અમારું સંતાન ઉડ્યું એમ. બાળક મચ્છર એની પહેલી ફ્લાઇટ ઉપર હતું, ફર્સ્ટ ફ્લાઇટ. એ ફ્લાઇટ લઈને પાછું આવ્યું ને, એટલે એના માતા પિતા બહુ ખુશ થયા, એને વધાવી લીધું અને કહ્યું, ઓહો મેઇડન ફ્લાઇટ, સુપર ફ્લાઇટ, કેવો અનુભવ થયો? ત્યારે પેલા બેબી મોસ્કિટો, બાળક મચ્છરે કહ્યું, જબરદસ્ત અનુભવ થયો. તો કે શું? બધા લોકો મારી માટે તાલી પાડતા હતા. ખબર પડી? શું? બધા એને મારવા માટે પ્રયત્ન કરતા હતા. અજ્ઞાત અવસ્થા હતી, બધા લોકો મારી માટે તાલી પાડતા હતા. બહુ સારી ફ્લાઇટ છે. એમ અજ્ઞાત અવસ્થા પણ સુખદાયી હોઈ શકે છે. તમારા ફિલ્ડની બહાર બહુ જાણવાની જરૂર નહીં. તો એ અજ્ઞાત અવસ્થામાં ના લીધે અહીંયા પણ ફિક્સ જીબી છે, સમજી રાખજો. 28 હોય, 64 હોય, 128 હોય, અહીં ફિક્સ જીબી છે. એ બીજી અનનોન એટલે અનવોન્ટેડ ઇન્ફોર્મેશનથી ભરી દેશો ને, તો એ કામની ઇન્ફોર્મેશન સ્ટોર નહીં થાય. Page 3 વાંચીને તમારે શું કામ છે? તમારે કઈ કામ છે? ટોટલ જેટલા પ્રકારના વુડ્સ છે ને પૃથ્વી પર, હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, ફોલીવુડ, કોલીવુડ, જેટલા પ્રકારના લાકડા વુડ્સ પૃથ્વી ઉપર હશે, એની બધાની સ્ટોરી હું તમને 2 વાક્યમાં કહી દઉં. રોજ 2 જણા ભેગા થાય છે અને 2 જણા છૂટા પડે છે, એન્ડ. હવે તમે 3-3 કલાક બગાડતા નહીં. એટીટ્યુડ ટુ કીપ યોર સેલ્ફ ઇગ્નોરન્ટ, અમુક ક્ષેત્રમાં પોતાની જાતને અજ્ઞાત રાખવી એ પણ એક મહત્વનો અભિગમ છે, જેથી જાણીતા ક્ષેત્રમાં, ઉપયોગી ક્ષેત્રમાં અને વ્યવસાયિક ક્ષેત્રમાં આપણે વધારે માહિતી મેળવીને ઊંડા ઉતરી શકીએ.
આ એટીટ્યુડ યાદ રાખવાનો. એટલે આટલા થોડાક અભિગમો છે, એ વિચારીને થોડા હૃદયસ કરવાના પ્રયત્ન કરજો. અમે પણ કરીએ છીએ, તમે પણ કરજો, તો જીવનમાં સુખ શાંતિ આનંદ સારી રીતે પ્રાપ્ત થઈ શકે. એટલીસ્ટ સ્થિરતાપૂર્વક, વિથ સ્ટેબિલિટી, વિથ પીસ, યુ કેન લીવ યોર લાઈફ. સ્થિરતાથી અને શાંતિથી આપણે આપણું જીવન જીવી શકીએ છીએ. આવા થોડાક અભિગમો આપણા જીવનમાં સૌને સિદ્ધ થઈ શકે એવી ભગવાન સ્વામિનારાયણ, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.